वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ સાગર પૂર ત્રીજું તરંગ પાંચમો પૂજ્યપાદ ગુરુજીના શ્રીમુખે આપણે કથાનું શ્રવણ કરતા હતા મુનિવર મુક્તાનંદ મુનિના યોગમાં આવેલા નીલકંઠ સ્વામીની સાધુતા જોઈ સંતોના જીવનમાં રહેલું વર્તન જોઈ એટલા બધા રાજી થયા છે નક્કી કરી લીધું છે બસ હવે મારે અડસઠ તીર્થની યાત્રા આ સાધુના ચરણોમાં પૂરી થઈ છે દ્વારિકા જવા નીકળેલા નીલકંઠ એણે અઠે દ્વારિકા મને દ્વારિકા મળી ગઈ મારી તીર્થયાત્રા પૂરી થઈ મારા જીવનનું લક્ષ્ય સમાપ્ત થાય છે આવો નિર્ધાર કર્યો હવે તો મુક્તાનંદ સ્વામી દ્વારા રામાનંદ સ્વામીનો મહિમા સાંભળે છે ગુરુદેવ રામાનંદ સ્વામી ક્યારે મળે અધીરા બને છે મહારાજ ખૂબ સુંદર ગુરુજીએ કથા આપણને સંભળાવી હતી નીલકંઠ વર્ણિ જ્યારે અધીરા થયા છે ઉદાસ થઈ ગયા છે આટલા આટલા મહિના વીતી ગયા છતાં ગુરુદેવ પધાર્યા નહીં મને ક્યારે દર્શન થશે ત્યારે મુક્તાનંદ સ્વામીએ ટકોર કરી છે હે વર્ણિરાજ પશુઓ મનુષ્યો દેવતાઓ બધા જ મનનું ધારું કરવા ટેવાયેલા છે અને એટલા માટે જ મનને વશ થઈને ન કરવાનું પણ કરી બેસે છે અને હેરાન થાય છે વરણીરાજ તમે તો ભગવાન છો તમે આ બાળકની જેવી લીલા કરો છો મને ખબર છે પ્રભુ મારી વિનંતી છે કે આપ મનનું ધાયરું ન કરો ગુરુદેવે સંદેશ મોકલ્યો છે કે તમે મારા દર્શન કરવા ન આવતા હું સામે ચાલીને સમાચાર મોકલું ત્યારે જ તમે મારા દર્શન કરવા આવજો હવે એનાથી વિશેષ શું જોઈએ ધીરજ રાખો હું જાણું છું તમે ભગવાન છો સ્વામી કહે છે તમે મારા ઉપર કૃપા કરજો તમારી લીલામાં તમારી માયામાં હું બંધાવું નહીં મારી બુદ્ધિને તમે અજ્ઞાનથી ઢાંકશો નહીં મહારાજ આવી રીતે સ્વામીએ ટકોર પણ કરી અને પ્રાર્થના પણ કરી ગુરુજીએ ખૂબ જ સરસ દરેક હરિભક્તોએ અને સંતોએ જીવનમાં યાદ રાખવા જેવી વાત કરી હતી મન વિશે મન મકોડા જેવું છે ના પાડો ત્યાં પહેલાં જાય મન ભૂત જેવું છે જેને વળગે એને પ્રાણ લઈ પણ છોડે ભૂતે જ કરે ને નારદજીની વાત કેવી સરસ કરી હતી જે ભગવાનનો અવતાર છે એ નારદ કેવા ભૂલા પડ્યા સાંભળી હતી ને વાત ક્યારેક ગરમ થાય ક્યારેક નરમ થાય ક્યારેક સુખ થાય ક્યારેક દુઃખ થાય ક્યારેક આનંદ થાય ક્યારેક ઉદાસીનતા આવે આ બધાના મૂળમાં જો કોઈ હોય તો કોણ છે આ બધા મનના ખેલ છે જે પોતાના મનને સમજી શકે યાદ રાખો એ જ ભગવાન સુધી પહોંચી શકે જે મનને કાબૂમાં લઈ શકે એ જ મહારાજ સુધી પહોંચી શકે આપણે બધા જ આજે વાત કરી દો અમદાવાદના ખૂબ સારા કવિ મને નામ ભૂલાય છે અત્યારે એની ખૂબ સરસ કવિતા છે ક્યારેક કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર ક્યારેક કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર આ મનનો કોઈ ન પામે પાર એક જ વીણા વિધવિદ તાર એક જ વીણા વિધવિદ તાર આ મનનો કોઈ ન પામે પાર ક્યારેક કાળમીઠ પથ્થર જેવું મજબૂત બની જાય અને ક્યારેક પાછું પાણીની ધાર જેવું એકદમ તરલ ગમે તે દિશામાં ગમે તે બાજુ વહી જાય એટલા માટે વચનામૃતમાં મહારાજ ઘણી જગ્યાએ ટકોર કરે છે એમાં ભગવાનના ભક્તને યાદ રાખવા જેવી બે ત્રણ ટકોર ક્યારેય પણ મનનો વિશ્વાસ ન કરો બીજી ટકોર મનનો વિશ્વાસ કેમ છોડવો તો ભગવાનના ભક્તે સાવધાન થઈને વિચારવું શું વિચારવું કે વિચાર મનના કયા છે અને આત્માના કયા છે દલાઈ લામાની બહુ સરસ અંગ્રેજીની વાત મેં ઘણીવાર કથામાં કરી છે દલાઈ લામા એમ કહેતા આજે લોકો સ્ટોરોમાં મોટા મોલોમાં સ્ટ્રીટ ઉપર ઇન્ટરસેક્શન ઉપર બધી જગ્યાએ કેમેરા ગોઠવવા લાગ્યા છે ગુના ઓછા થાય એક્સિડેન્ટ ઓછા થાય અકસ્માતો ઓછા થાય એના માટે ચારે બાજુ કેમેરાઓ મુકાઈ ગયા છે પણ ખરેખર કેમેરો મૂકવાની જરૂર છે માણસના વિચાર ઉપર તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ આપણા વેદોમાં પ્રાર્થના કરવામાં આવી હે પ્રભુ બસ એટલી કૃપા કરો મારું મન શિવસંકલ્પ તન મે મનઃ શિવ સંકલ્પ મસ્તું કલ્યાણકારી સંકલ્પ કરનારું અમારું મન થાય આવી કૃપા કરો હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે ખૂબ સરસ વાત કરી હજી આવશે આગળ ઘણી આગળ છે મોટામાં મોટી સામર્થિ મોટામાં મોટી કળા અને એ જ શ્રેષ્ઠ બુદ્ધિ છે કે મનનું ધારું ન કરવું મોટી સામર્થિ પણ કઈ છે મોટી કળા પણ કઈ છે ચોસઠ કળાઓ છે રોટલી બનાવવાથી લઈ નૃત્ય કરવા સુધીની ચોસઠ પ્રકારની જુદી જુદી કળા વાદન છે નર્તન છે ગાયન છે પાચન છે ઘણીક પ્રકારની પણ ચોસઠ કળા કરતાં પણ મોટી કળા કઈ છે પોતાના મનનું ધાર્યું ન કરવું એ મોટામાં મોટી કળા મોટામાં મોટી સામર્થ્ય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ અને આજે સામર્થિ કઈ કહેવાય પોતે નક્કી કર્યું હોય કામ કરવું છે ગમે તેમ કરીને સામેવાળા પાસે કરાવી નાખવું એને આપણે શું કહીએ એ સમર્થ માણસ છે એ બુદ્ધિવાળો માણસ છે આપણે ના કહીએ કે આ માણસ એવો છે કે એને ધાર્યું હોય પછી બધા પાસે પોતાનું ધાર્યું કરાવી નાખે એટલે આપણે એને બુદ્ધિવાળો કહીએ આપણે એને હોશિયાર કહીએ આપણે એને ચકોર કહીએ પણ ક્યારેક એવો સમય આવે એ પોતાનું તો બગાડશે પણ બીજા કેટલા લોકોને ખાડામાં નાખશે શકુની નાખ્યા જ ને કેટલાને નાખ્યા ખાડામાં દુર્યોધને નાખ્યા ને પિતામાં ભીષ્મ જેવા ગુરુદેવ દ્રોણ જેવા કેવા મહારથીઓ હતા કેવા પવિત્ર જીવન જીવનારા પુરુષો હતા પણ બધાને ક્યાં નાખ્યા કારણ શું શકુનીની બુદ્ધિ હતી જેના પાસા ગમે તેવા નાખે પણ સવળા કરી નાખે પણ એ માણસે આ બધાના જીવનના પાસા એ પણ અવળા કરી નાખ્યા એટલા માટે મનનું ધારું ન કરવું એ જ મોટી સામર્થ્ય એ જ મોટી કળા અને એ જ શ્રેષ્ઠ બુદ્ધિ છે એટલે આપણે હવે આપણને એક પહેલા વિચાર તો એ જ નથી કે મનનો વિચાર કયો અને આત્માનો વિચાર કયો ખબર પડે આશીર્વાદ ક્યારે વિચાર કર્યો છે આવો આપણા ભક્તો બધા જ્ઞાની છે એટલે ખબર પડે એટલે સારું કહેવાય પણ ટૂંકમાં વિરસદના જ્ઞાનજીવન સ્વામીની એક નાની વાત કરું આપણા ગુરુજી ઘણા બધા સંતો આ વાતને જાણે છે જ્ઞાનજીવન સ્વામી ઉનાળાના દિવસો હોય સહજ છે ગરમી પડતી હોય ત્રણ ચાર વાગે એટલી ઈચ્છા થાય કે આજે સરસ મજાનો શેરડીનો રસ અથવા તો સરસ મજાનું ઠંડુ શરબત પીવું છે સંતોને આજ્ઞા કરે ઠાકોરજી જાગે લીંબુનું શરબત બનાવજો સંતો બનાવી દે ઠાકોરજીને ધરાવી દે સ્વામીના મનમાં થાય અરે 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 આજે લીંબુના શરબતની ઈચ્છા થઈ અને જો આજે લીંબુનું શરબત આપીશ તો કાલે ઈચ્છા ઊભી નહીં રહી એનાથી આગળ વધશે એક ઈચ્છા પૂરી થાય એ બીજી દસ ઈચ્છાઓને જન્મ આપે છે આજે લીંબુનું શરબત કાલે શેરડીનો રસ પરમદિશે બીજું જ્યુસ એમ કરતા કરતા મન તો ક્યાં સુધી લઈ જાય ઠાકોરજીને ધરાવી સંતો એ શરબત સ્વામીને આપવા આવે સ્વામી કે નહીં સાધવો મહારાજને ધરાવી દીધું ને હવે એક કામ કરો કડવા લીમડાનો થોડો રસ બનાવીને લાવો અરે સ્વામી ઉનાળામાં ના ના અમે કહીએ છીએ લાવો કડવા લીમડાને વાટી રસ કરીને લાવે અને ખબર છે ને પ્રસન્ન સ્વામી કડવા લીમડાનો રસ પીતા જાય ને શું કહેતા જાય તારે શરબત પીવું છે ને આવો પ્રયોગ કોઈ કરી શકે વિચારો તમે કડવા લીમડાનો રસ પીતા જાય અને શું કહેતા જાય તારે રસ પીવો છે ને શરબત પીવું છે ને લે પી લે સરબત પી અકળામણ થાય મુંજારો થાય તો પણ એ કડવો રસ સ્વામી પી જાય હવે એનું મન બીજે દિવસે શરબત પીવાનો સંકલ્પ કરે ખરું કરે ખરું જેણે પોતાના મનને જીત્યું તેણે જગતને જીત્યું ખૂબ સરસ ગુરુજીએ વાત કરી ટકોરો કરી આપણને બધા ભક્તો જરૂરથી એ કથા યાદ રાખજો આગળની કથા આપણે શરૂ કરીશું ત્યારે વરણીએ હૃદયનું હેત દેખાડીને કહ્યું મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા પ્રેમથી કહ્યું સ્વામી તમારી વાત સાચી છે મનનું ધાર્યું ન જ કરવું જોઈએ કોઈ પણ બાબતમાં ન કરવું જોઈએ ગુરુદેવની આજ્ઞા હોવા છતાં હું અધીરો બન્યો છું વાત સાચી છે પણ સ્વામી મારી સ્થિતિને તમે સમજો રામાનંદ સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છાથી હું લોકલાજ છોડીને રડું છું સ્વામીના દર્શનની રાહ જોતાં જોતાં તો દસ માસ અને સાત દિવસ વીતી ગયા છતાં સ્વામીએ મને દર્શન દીધા નહીં આ રીતનો વર્ણિનો અપાર પ્રેમભાવ જોઈને તે સમયમાં જ શ્રી રામાનંદ સ્વામી કચ્છથી સોરઠમાં પધાર્યા ભગવાન પ્રગટ છે ને મોટા પુરુષ પ્રગટ છે જ્યારે સાચો હૃદયનો પ્રેમ હોય ત્યારે ભગવાન પણ પૃથ્વી ઉપર આવે છે અને મોટા પુરુષ પણ એના સંકલ્પને જાણી અને પધારે છે હમણાંની જ વાત કોઈ પણ એવી ઘટના દેખાતી નહોતી કદાચ ગુરુજી પાટોત્સવમાં આવી શકે કે ન આવી શકે એક પણ યોગ એવો દેખાતો નહોતો ભીખુ દાદા શું ઠાકોરજીએ લીલા કરી સંતોને ખબર છે બાવીસથી છવ્વીસ જુલાઈ પાટોત્સવ આપણે ગયા વર્ષે ડિક્લેર કરી દીધો હતો બધું નક્કી થઈ ગયેલું પત્રિકામાં તારીખો છપાઈ ગઈ હતી જોગાનું જોગ એન કેન પ્રકારે આપણને તારીખોમાં હોલ ન મળ્યો કેટલા હોલ જોયા છતાં સાઉથના હરિભક્તો નારાજ થયા છતાં તારીખ બદલવી પડી હોલને ખાતર તારીખ બદલાણી હોલ નક્કી થઈ ગયો તો આ બાજુ ગુરુજીનું વિઝાનું ક્લિયર ન થાય પણ સંતોના હૃદયમાં પ્રેમ ભક્તોના હૃદયમાં ભાવના ભગવાન એમાં ભળ્યા અને પરિણામ એ આવ્યું ઉત્સવના બે દિવસ પહેલા ગુરુજી અહીંયા પહોંચી શક્યા કેવી રીતે આખી ઘટના તો તમે સાંભળો ને ભીખું દાદા એકે એક કામ ઠાકોરજીએ કર્યા એકે એક કામ એમાંથી એક પણ કામ જો એક દિવસ ચોવીસ કલાક પણ લેટ થયું હોત ને તો એડજસ્ટ ના થત ત્યારે આપણને એમ થાય મહારાજ પ્રગટ છે આપણને એમ મનાઈ જાય હા પડી જાય રિપ્લાય જ ન આવે જે કામ એક પંદર દિવસનું કે મહિનાનું પતી જવું જોઈએ એ કામમાં ચાર ચાર મહિના પૂરા થાય કોઈ ખબર જ ન પડે એક એક બબ્બે વખત આપણે ફાઇલો ચાલુ કરીએ તો પણ રિપ્લાય ન મળે આપણે પણ નિરાશ થઈ ગયા નિષ્કામ સમય ખૂબ મહેનત કરે આપણા લોયરો ખૂબ મહેનત કરે સાથે સાથે સંતો ભક્તોની બધાની મહેનત પ્રાર્થના પણ પરિણામ એ આવ્યું કાગળ ધારું હતું એના કરતાં પહેલાં આવ્યું કેમ પહોંચાડવું તો એવો ભગવાને યોગ ગોઠવો પહોંચી ગયો એ પણ જે દિવસે કાગળ આવ્યું બીજે દિવસે જનારા મળી ગયા પછી પહોંચી ગયું ડેટ નહોતી મળતી એ અઘરું છે ને કેવા એ માગું છું મોટા પુરુષ પ્રગટ છે એના હૃદયમાં ભગવાન અખંડ છે સાચી પ્રાર્થનાને ભગવાન સાંભળે છે રામાનંદ સ્વામી આવી રીતે જ્યારે નીલકંઠ વર્ણીના હૃદયમાં અપાર પ્રેમ હતો ત્યારે કચ્છથી સોરઠમાં પધાર્યા તે વાતને હવે હું કહું છું આ ધારાનંદ લખે છે તેને સૌ મન દઈને સાંભળો ગિરનાર પર્વતની તળેટીના સુંદર ભાગમાં પીપલાણા નામે ગામ કહેવાય છે ત્યાં નરસિંહ મહેતા નામે ઉનેવાળ બ્રાહ્મણ રહેતા હતા તેઓ દાસ ભાવે શ્રીનું ભજન કરનારા અનન્ય હરિભક્ત હતા ભગવાનના આશ્રયના બળથી મનમાં કોઈનો પણ ભય રાખતા નહીં આવા નિર્ભય હતા અને જેને ભગવાન મળે એને તો પછી કોઈનો ભય હોય જ નહીં નહીં આવા અનન્ય અને નિર્ભય ભગવાનના ભક્ત હતા સદગુરુ રામાનંદ સ્વામી દસ બાર જેટલા સંતો અને સત્સંગીઓના સમુદાયની સાથે તે નરસિંહ મહેતાને ઘેર પધાર્યા એક જૂનાગઢના નરસિંહ મહેતા અને બીજા પીપલાણાના નરસિંહ મહેતા આ બે બહુ ફેમસ છે આ નરસિંહ મહેતાની એક વાત આગળ આવી હતી આપણે વન વિચરણના પ્રસંગમાં લીધેલી પણ બહુ ટૂંકમાં પણ આજે એક થોડી વાત કરી દઈએ રામાનંદ સ્વામીના કૃપા પાત્ર નરસિંહ મહેતા ઉનેવાળ જ્ઞાતિના બ્રાહ્મણ હતા એટલે કે ઉનાના રહેવાસી બ્રાહ્મણો પછી જ્યાં જ્યાં ગયા ત્યાંની ઓળખાણ ઉનેવાળ તરીકે થઈ એટલે ઉનાવાળ આમ દેશી ભાષામાં નરસિંહ મહેતા એને કલ્યાણજી નામનો દીકરો દીકરો બાર ઊભો છે એણે એક નાના એવા બાલા જોગીને જોયા બાલુડા ભગવાનને જોયા તપસ્વીને જોયા નાનો બાળક નાના તપસ્વી સહજ ખેચાણ થાય એકાબીજા પ્રત્યેનું કલ્યાણજીના આંગણામાં ઉભા રહી એ નાના નીલકંઠ તપસ્વી વર્ણીરાજ એમ કહે છે હે બાળક મને કઈ ભિક્ષા મળશે ત્યારે પેલા નાના બાળકે કહ્યું અરે વર્ણીરાજ તપસ્વી બેસો હમણાં તમારા માટે ભિક્ષા શું તમે કહો તો પાકી રસોઈ કરી આપો નાના બાળકનો આવો મોટો પ્રેમ જોઈ નીલકંઠવર્ણી એને ત્યાં આવેલા અને ભગવાન જેના ઘરે સામેથી જાય એ કોઈ મુમુક્ષુ જીવ હોય તો જ હોય ને આટલો બધો પ્રેમ નીલકંઠવર્ણીએ કહ્યું નહીં નહીં અમારી પાસે એટલો સમય નથી તારા ઘરમાં જે હોય એ મને આપી દે અમારે તો તીર્થયાત્રા કરવા જવું છે નીલકંઠવર્ણી જ્યારે બોલ્યા અમારે તીર્થયાત્રા કરવા જવું છે ત્યારે પેલા કલ્યાણજી નામના નરસિંહ મહેતાના નાના દીકરાએ આ મોટા ભગવાન જે કહેવાય છે આ નીલકંઠવર્ણીને કેટલી મોટી ટકોર કે સલાહ આપી અરે બાલુડા બ્રહ્મચારી આ તીર્થ કરીને બહુ પગ તોડવાનું કામ ન કરતા ક્યાં ક્યાં ભટકશો કેટલા તીર્થોમાં આટા મારશો તીર્થો કરીને શું મળશે તમને આત્યંતિક કલ્યાણ જો પામવું હોય ને તો અત્યારે એવું તીર્થ કરવા જેવું તો લોજ છે લોજ નજીકમાં ગામ નજીક રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી રહે છે પચાસ સંતો સાથે રાખીને ત્યાં તમે જાઓ વર્ણીરાજ તમારી તીર્થયાત્રા પૂરી થઈ જશે અને તીર્થયાત્રાનું લક્ષ્ય જે મોક્ષ છે ને એ તમને ત્યાં મળી જશે નીલકંઠ વર્ણીના મનમાં વિચાર આવ્યો છે સાગર ગ્રંથમાં પણ કથા આવી અહિલામૃતમાં પણ કથા છે ઘણી જગ્યાએ કથા છે જેને હોય કલ્યાણની આસ તેને જાઉં એવા સંત પાસ કલ્યાણજીની વાત સાંભળીને મહારાજને થાય આટલા તીર્થોમાં ફર્યો જીયર સ્વામીને મળ્યો મોટા મોટા મહંતો મઠાધીશો મંડળધારીઓ મંડલેશ્વરોને મળ્યો પણ આજ દિવસ સુધી કલ્યાણની આવી ચોખ્ખી વાત ક્યાંય સાંભળી નથી તીર્થયાત્રા શા માટે મોક્ષ માટે તીર્થયાત્રા ક્યાં મળે સાચા સાધુ હોય ત્યાં બધી તીર્થયાત્રા પૂરી થાય નીલકંઠવર્ણીના મનમાં વિચાર આવ્યો છે દ્વારકા જનારા નક્કી કર્યું છે દ્વારિકા નહીં હવે પેલા લોજ જવું છે આ સંવાદ ચાલે છે એવામાં સવારનો સમય છે નીલકંઠવર્ણી તો નીકળ્યા છે એક મુક્ષુ જાણીના ઘરે સામેથી આવ્યા છે નીલકંઠવર્ણી અને કલ્યાણજીનો બાર સંવાદ ચાલે છે ઘરની અંદર પૂજા પાથરીને સાલગ્રામ પ્રભુને પધરાવી નરસિંહ મહેતા એકાગ્ર થઈને પૂજા કરે છે અચાનક સાલગ્રામમાંથી તેજ પ્રગટ થયું નરસિંહ મહેતા અવાક બની ગયા આ શું ભગવાન પ્રગટ થયા સાક્ષાત વિષ્ણુ સાક્ષાત નારાયણ એ તેજ પ્રગટ થયું અને એ તેજ એટલું બધું ફેલાયું પણ સામે ઘરની બાર આંગણામાં ઉભેલા એક નાના એવા બાલુડા બ્રહ્મચારી ઉઘાડું શરીર છે અતિ પૂર્ણિમાના ચંદ્રને પણ લજ્જિત કરેલું મનોહર મુખારવિંદ છે એ નાના બાલુડા વરણીમાં તેજ લીન થયું ત્યારે નરસિંહ મહેતાની નજર પૂજામાંથી દૂર થઈ અને સામે ઉભેલા વરણીમાં ગઈ એને થયો કોઈ દિવ્ય પુરુષ છે કોઈ અવતારી પુરુષ છે કોઈ સાક્ષાત ભગવાન છે પણ પૂજા કરવા રહ્યા ત્યાં તો નીલકંઠ વર્ણી ફટોફટ ત્યાંથી નીકળી ગયા પૂજા પૂરી કરી કલ્યાણજીને બૂમ પાડી ક્યાં ગયા પહેલાં વરણી અરે હમણાં જ જતા રહ્યા એ તો કહેતા મારી પાસે સમય નથી મારે તીર્થયાત્રા કરવા જવું છે અરે ગાંડા એ તો ભગવાન છે ભગવાન દોડ જા પરાણે દોડીને લાવવા પાછા મહારાજને જે ઘરમાં કંઈક હશે એ પ્રસાદીનું પ્રેમથી મહારાજને જમાડ્યું મહારાજે ભોજન સ્વીકારી મહારાજ કે અમારે તો જવું છે ખૂબ પ્રાર્થના કરી મહારાજ કે નહીં અમે તો રહેતા જ નથી ક્યાંય ચાલતા થયા સાથે નરસિંહ મહેતા પાછળ પાછળ ચાલે મહારાજ આગળ નરસિંહ મહેતા પાછળ મને લાગે હરિલામૃતમાં એક કથા આવે છે ત્યારે નીલકંઠ વર્ણીના શરીરમાંથી ફરી તેજ પ્રગટ થયું એમાં એક પછી એક અવતારો પ્રગટ થયા એક એક અવતારો પ્રગટ થયા અને પાછા નીલકંઠ વર્ણિમાં લીન થયા આ દ્રશ્ય નરસિંહ મહેતાએ જોયું પૂછે છે વર્ણિરાજ ઉભારો ઉભારો વર્ણિરાજ તમે ભગવાન છો સાક્ષાત નારાયણ છો મહારાજ એવા પામરજી ઉપર દયા કરી મહારાજ ઉભારો પણ મહારાજ તો પવન વેગે નીકળી ગયા એ નીલકંઠ વર્ણી નીકળ્યા એ મૂર્તિની છાપ એના મનમાં રહી ગઈ પણ હજી નરસિંહ મહેતાને એક ખબર નથી કે નીલકંઠ વર્ણિ કોણ અત્યારે લોજમાં આવ્યા છે એ એ નીલકંઠ વર્ણિ કોણ જેને મળવા માટે હવે રામાનંદ સ્વામી પણ આજે મારા ઘરે આવ્યા છે એ વર્ણીને મળવા માટે રામાનંદસ્વામી સ્વામી થી બાર સંતોને લઈ પધાર્યા છે નરસે મેતા વિપ્ર કહાવે ઉનેવાળ તે હે સાખર હાવે મહેતા નામના ઉનેવાળ જ્ઞાતિના બ્રાહ્મણ એના ઘરે રામાનંદ સ્વામી પધાર્યા છે ભુવનતાસ આવત ભયે સ્વામી રામાનંદ સંગ સંત દસ બાર લગ ઓર હરે જનવૃ આવી રીતે સંતો ભક્તોની સાથે સ્વામી પધાર્યા છે અષાઢે વિક્રમ સંવત અઢારસો છપ્પન જેઠ વધી એકાદશીના દિવસે સૂર્યોદય વેળાએ સ્વામી પધાર્યા છે એકાદશીનો પવિત્ર દિવસ છે ગામમાં ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે પણ સ્વામી તો નીલકંઠ વર્ણીને મળવા માટે આતુર છે કુંવરજી નામના બ્રાહ્મણને બોલાવ્યા બધા સંતોને બોલાવવા માટે સંદેશ લઈને તેમને લોજ મોકલ્યા જાઓ લોજમાં અને સમાચાર આપો કે રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા છે તમે બધા સંતો પેલા નવા પધારેલા નાના નીલકંઠને લઈને સ્વામીના દર્શન કરવા માટે પીપલાણા સત્વરે જલ્દીથી પધારો કુંવરજી વિપ્ર સ્વામીને પગે લાગીને લોજ આવ્યા સહુ સંતોને વધામણી શુભ સંદેશો કહ્યો તેમને દેખીને બધા જ સંતો આનંદિત થઈ ગયા નીલકંઠવર્ણીને તો જાણે નવો પ્રાણ મળ્યો હોય એટલો આનંદ થયો વિપ્ર કુંવરજીએ કહ્યું હે નિષ્પાપ સંતો સહુ સાંભળો સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સ્વયં પીપલાણા ગામ પધાર્યા છે સહુને બોલાવવા માટે મને અહીં મોકલ્યો છે વિપ્રના મુખની અમૃતના જેવી વાણીને સાંભળીને સહુ સંતો ખુશી થયા નીલકંઠવર્ણી તો તુરંત જ જવા માટે તત્પર થયા તેમની અધિરાઈ તો કહી ન શકાય એવી હતી જે ગુરુદેવના દર્શન માટે કેટલા કેટલા મહિનાથી મુક્તાનંદ સ્વામી પકડીને રાખેલા ગુરુદેવની આજ્ઞાથી બાંધીને રાખ્યા હતા એ નલકંઠવર્ણી અધીરા બન્યા છે સ્વામી આપણે અત્યારે નીકળી જઈએ સ્વામી આપણે અત્યારે ચાલતા થઈ જઈએ પણ મુક્તાનંદ સ્વામી પરીક્ષા પણ એવી કરે છે હા ભગવાન છે છતાં પણ એક સાધુની પરીક્ષામાંથી ભગવાનને પણ પસાર થવું પડ્યું છે જોકે ભગવાન તો કરતું અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે ગુરુજીએ વાત કરી હતી ને કે આપણને શીખવાડવા માટે પ્રશ્ન પૂછ્યો તો ગુરુજીએ કે શા માટે આવું કર્યું આપણને શીખવાડવા માટે ગુણાત્ત્યાનંદ સ્વામી એટલા માટે એમ કહે મોટામાં મોટી સેવા કઈ ત્રીજા પ્રકરણની સો નંબરની વાત મન કર્મ વચને કરીને મોટા એકાંતિક સાધુની અનુવૃત્તિમાં રહેવી રહેવું એના જેવી બીજી કોઈ સેવા નહીં સાધુની આજ્ઞામાં રહેવું એના જેવી બીજી કોઈ મોટી સેવા નહીં હમણાં સંતોની સભા હતી સંતોની સભામાં અમેરિકામાં ગુરુજી પધાર્યા ત્યારે ગુરુજી એક સરસ ટકોર સંતોને કરીને વાત પણ કરી કે સમજણ એને જ કહેવાય કે ભગવાન અથવા ભગવાનના એકાંતિક સાધુની આજ્ઞાથી ગમે ત્યાં રહેવાનું થાય સારામાં સારી જગ્યા હોય ત્યાં રહેવાનું થાય કે ખરાબમાં ખરાબ જગ્યા હોય ત્યાં રહેવાનું થાય પણ એક સરખા આનંદથી રહેવું ને એ સાચી સમજણ સમૃદ્ધિથી ભર્યા સ્થાનમાં મૂકવામાં આવે તો સાધુઓ રાજી થાય સાધુ માટેની ટકોર હતી અને કોઈ લોયા જેવા વેરાન વગડામાં મૂકી દે તો ઉદાસ થઈ જાય તે પ્રેમ નથી એ સમજણ નથી સાચી સમજણ તો એ છે બસ મારે મહારાજને રાજી કરવા છે મારે ગુરુજીને રાજી કરવા છે પછી લોયા મૂકીને રાજી થાય તો પણ શું અમેરિકા મૂકીને રાજી થાય તો પણ શું મને ચાંદરાણ કરાવીને રાજી થાય તો પણ શું અને પાંચ વાર જમાડીને રાજી થાય તો પણ શું અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલા બધા હરિભક્તોએ ચાંદ્રાયણ ધારણાપારણા વ્રત શરૂ કર્યા છે તમે જાણો છો આ વર્ષે ગુરુજીએ આજ્ઞા કરી હતી બધા ભક્તોએ એક જ મહિનો તપ કરવાનું છે એટલે ઘણા બધા હરિભક્તોએ ગઈકાલે ગુરુજી જ્યારે નીકળ્યા એકાદશીનો દિવસ હતો ચાંદ્રાયણ હતું બધા હરિભક્તોને ધારણાપારણા હતા ઘણા હિ ભક્તોને એકાદશીના ઉપવાસ હતા ઘણા હરિભક્તોને ગુરુજીના મનમાં એવો ભાવ હતો કે આજે અમે જઈએ છીએ હરિભક્તો આટલે દૂરથી આવ્યા છે તો અમારે અમારા હાથે જમાડવા છે આજ્ઞા કરી કે બધા જમી લો આજ્ઞાએ કરીને એક જમે છે મોટા સાધુએ આજ્ઞા કરી એટલે મોટા સાધુની આજ્ઞાથી એકાદશીનો ઉપવાસ કર્યો છે અને તે દિવસે પેંડા આપવા મોઢામાં તો પેંડા જમી લીધા ફરાળ કરવાનું કહ્યું તો ફરાળ કરી લીધું અને એક પોતાના મનનું ધાર્યું કરવા માટે નહીં મેં તો નક્કી કર્યું છે મેં તો નક્કી કર્યું છે કે મારે તો ઉપવાસ કરવો છે મારો તો સંકલ્પ દ્રઢ છે સંકલ્પ કોણે કર્યો છે મને કર્યો છે મનનું ધાર્યું કરે અને ઉપવાસ કરે અને એક મોટા પુરુષની આજ્ઞાએ કરીને ફરાળ કરે સારામાં સારું ફરાળ જમી લે પેંડા શું શું બનાવ્યું દાદા હા દૂધીનો હલવો તો સૂક્કા મેવાનો હલવો બોલો લો તમે હાંબળું શ્રી છે આવો સુક્કા મેવા આપણે નથી જોયો બોલો આ તો કાજુ કતરી હતી બસ બસ ઘનશ્યામ દાદા વધારે ગણાવશો તો બધાને પાણી આવશે હવે હવે આટલી સારી વસ્તુ જેમાં વધારી ભક્તો પણ મોટા સાધુની આજ્ઞાથી એમને રાજી કરવાના ભાવથી જેમાં ઉપવાસ છોડીને જેમાં તો વાલા ભક્તો એક ઉપવાસ કરે છે અને એક જમે છે લૌકિક દ્રષ્ટિએ કદાચ પહેલાંને એમ લાગે કે મને વધારે પુણ્ય મળ્યું પણ મહારાજ અને શાસ્ત્ર પ્રમાણે મહારાજના મત પ્રમાણે જે મોટા સાધુની આજ્ઞા એક ફરાળ કરે છે ને એને પણ અધિક વ્રત એને પણ અધિક ફળ મળે છે એનું વ્રત પણ અધિક મહાન છે શ્રીજી મહારાજ જમવા બેઠા છે એક સાધુ દર્શન કરવા એવા મુક્તાનંદ સ્વાય બાજુમાં વીંજણો લઈને પવન નાખે છે સ્વામીએ કહ્યું મહારાજ આ નાના સાધુ પણ બહુ તપ કરે છે એમ હા મહારાજ આજે પણ એમણે ઉપવાસ કર્યો છે લગભગ સંધ્યા થયેલી મહારાજ જમવા બેઠા છે આખો દિવસ પૂરો થઈ ગયો છે મુક્તાનંદ વાતો કરે છે મહારાજ ખૂબ રાજી થયા નાના સાધુ અને આવું તપ કરે અમને ખૂબ ગમે સાધુ તપ કરે તે આવો આવો સાધુ રામ આવો આવો આજે અમારા થાળની પ્રસાદી લો તમને આપીએ મહારાજ જમે છે એ થાળ મહારાજે હાથમાં લીધો અને પેલા સાધુને કીધું લો આ થાળની પ્રસાદી આપીએ ત્યારે પેલા સાધુએ હાથ જોડીને મહારાજને કહ્યું મહારાજ આજે તમારા થાળમાં માયાએ પ્રવેશ કર્યો છે માયા તમારા થાળ દ્વારા આજે મારો ઉપવાસ આવી છે માટે મહારાજ તમારી માયામાં આજે હું મુક્તાનંદ સ્વામી તો સાંભળતા જ રહ્યા અને અક્કલ છે કઈ માયામાં ફસાવો ને કઈ માયામાં મહારાજે ફરી આગ્રહ કર્યો અરે સાધુરામ અમે તમને બંને આપ્યું ઉપવાસનું ફળ પણ અમે તમને આપ્યું અને અમારો રાજીપાનો પ્રસાદ પણ આપ્યો જમો તમે પેલા સાધ નહીં મહારાજ નહીં આ તો તમારી પરીક્ષા છે આ માયા આજે મારું વ્રત તોડાવવા આવી છે પણ મહારાજ હું વ્રત નહીં તોડું ત્યારે મુક્તાનંદ સ્વામી એટલું બોલ્યા મહારાજ રહેવા દો રહેવા દો પ્રભુ આ તો જાડવા જેવો છે આને કંઈ થાળ આપવાની પ્રસાદ આપવાની જરૂર આ શાસ્ત્ર સાંભળીને આપણે એટલું જ શીખવાનું છે એટલું જ સમજવાનું છે ભગવાન અને મોટા પુરુષ જ્યારે કહે આજ્ઞા કરે ત્યારે આપણા મનમાં કંઈક નક્કી કર્યું છે આપણા મનની એકાદ ગાંઠ મારી દીધી છે અને એ ગાંઠ આપણે છોડી નાખીએ ને તો એટલું યાદ રાખજો કે મોટા પુરુષનો એટલો મોટો રાજીપો ભગવાનનો એટલો મોટો રાજીપો થઈ જાય છે આપણે ધાર્યું છે કામ કરવું જ છે અને મોટા સાધુ કે એમને આમ કરો સારું એમ કરશું હાથ જોડીને કહી દીધું પતી ગઈ વાત મોટા ભાગના માણસો રાજી કરવા મહેનત બહુ કરે છે એક વાત છે નવ કરવો આજ્ઞા લોપ રાજી કરવાનું રહ્યું પરુ નવ કરાવે એક પર રાજી કરવાનું રહ્યું પરુ કદાચ આપણે રાજી કરી શકીએ એવી આપણાથી જાજવી સેવા થાય ન થાય દોડધામ થાય ન થાય વ્રત થાય ન થાય પણ આપણે નક્કી કર્યું છે કે આમ કરવું છે મોટા સાધુ કે નહીં એમ નથી કરવાનું આપણે નક્કી કર્યું આ નથી કરવું મોટા સાધુ આજ્ઞા કરે કોઈ ભગવાનના મોટા ભક્ત આપણને આજ્ઞા કરે એમની આમ કરો અને ત્યારે મનનું ધાર્યું છોડી દે ત્યારે મનની ગાંઠ તરત ખોલી નાખે ત્યારે હાથ જોડી દે એટલે તો ગુણાતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનના સાધુની આગળ હાથ જોડવાને એ જ સત્સંગ છે શું શું હાથ જોડવા એ જ સત્સંગ છે એનાથી મોટો બીજો કોઈ સત્સંગ નથી નીલકંઠ વર્ણિની આ પરીક્ષા મુક્તાનંદ સ્વામી લઈ છે ગુરુદેવને મળવા માટે અધીરા બનેલા નીલકંઠ વર્ણી ચાલવા માટે તરત તૈયાર થયા સમાચાર મળતાની સાથે મુક્તાનંદ સ્વામી કહે અરે વર્ણિરાજ માથે સૂર્ય છે ધગધગતી પૃથ્વી છે આટલો બધો લાંબો પંથ છે આ કાપીને આપણે કેમ પહોંચીશું ધીરજ રાખો આકાશમાં ચંદ્ર આવે શીતળતા પથરાય પછી આપણે ચાલતા થઈએ તો સાધુઓ વિના તકલીફે વધારે ચાલી શકે લાંબો પંથ કાપી શકે ત્યારે મુક્તાનંદ મુનિએ કહ્યું વર્ણિરાજ સાંભળો મોડેથી ચંદ્રોદય થાય ત્યારે આપ અને હું અને સૌ સંતો સાથે ચાલીશું પછી જ્યારે ચંદ્રોદય થયો ત્યારે સૌ સંતો અત્યંત ચાલતા થયા અને નીલકંઠ વર્ણી અત્યંત ઝડપથી ચાલવા લાગ્યા અધીરા હતા ને આ બધી કથાઓ ભગવાન તો ભગવાન છે નીલકંઠ વર્ણી તો ભગવાન છે પણ તમને અને અમને સમજાવવા માટે નીલકંઠ નીલકંઠવર્ણી એક ડ્રામા કરે છે કે સાધુની સાથે ગુરુની સાથે શિષ્યનું વર્તન કેવું હોવું જોઈએ અધીરા બની ગયા ઉતાવળથી ચાલવા લાગ્યા આપણા બધા શાસ્ત્રોમાં કથા છે ઉતાવળથી ચાલવા લાગ્યા સંતોએ બે ત્રણ વાર ટકોર કરી મુક્તાનંદે વરણીરાજ ધીરા ચાલો સાથે ચાલો સાથે ચાલો ઉભારો પણ ચાલતા ચાલતા વર્ણી આગળ ગયા અને થાકી ગયા અને બેસી ગયા મનમાં એકદમ વિહવળ થઈ ગયા પૂછવા લાગ્યા પીપળાણા અહીંથી હજી કેટલું દૂર છે આમ સુખધામ શ્રીહરિ ત્યાં બાળકના જેવું ચરિત્ર કરવા લાગ્યા મહારાજની લીલા છે ભગવાનની લીલા છે આપણું કલ્યાણ કરે એટલા માટે અને ભક્તો માટેનો એક મેસેજ છે કે જો મનનું ધાર્યું કર્યું તો ઉતાવળથી ચાલતા તોય થાક્યા અને મોટા સંતનું ધાર્યું કર્યું હતું તો આપણે ત્યાં જૂની વાત છે ને સસલાની અને કાચબાની બંને શરત માખી બંને દોડવા લાગ્યા સસલું તો દોડવા લાગ્યું એને એમ હતું હું તો પહોંચી જ જવાનું અને કાચબાને ધીરજ હતી સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ મેચ અંગ્રેજીમાં કહેવત પડી ઉતાવળથી ચાલવા લાગ્યા મુક્તાનંદ સ્વામીની મરજી નોતીને ચાલવા લાગ્યા તો થાકી ગયા ભગવાન છે એ સમર્થ પણ બની શકે અસમર્થ પણ બની શકે કરતા પણ થઈ શકે અકર્તા પણ થઈ શકે બાળક જેવા પણ થઈ શકે યુવાન જેવા પણ થઈ શકે એ વીર પણ થઈ શકે અને બીકણ પણ ભગવાનને ક્યારે પકડી ન શકાય ભગવાનને ક્યારે બાંધી ન શકાય તદે જતી તદને જતી તદ્દૂરે તદ્વદંતિકે તદંતરસ્ય સર્વસ્ય સર્વસ્યાસ્ય બાહ્યતઃ ઉપનિષદો એમ કહે છે એ દોડે પણ છે એ નથી પણ દોડતા એ બહાર પણ છે એ અંદર પણ છે એ દૂર પણ છે એ નજીક પણ છે બસ એનો પાર લેવો કળા પરમ પાર હારે માં વિચાર નહી તારી કળા ભગવાનની કળાને કળવી એ અઘરું છે કેવી કળાઓ તમે આમ જુઓ તો ભગવાનની કળાની વાતો કરીએ કેવા મહારાજ ના મનુષ્ય ચરિત્ર એવા તો આપણે ઘણા બધા જાણીએ છીએ આપણા શાસ્ત્રોમાં ત્રિકોણીયું ખેતર હતું અને રામપ્રતાપજી મહારાજ એમણે કહ્યું ઘનશ્યામ કેમ આવ્યા મોટાભાઈ કંઈક કામ હોય તો મને કહો ને તમે એકલા બાપુજી એકલા કામ કરે છે રામ પ્રતાપે કહ્યું સારું આ ચીભડી છે એમાં ઘાસ વધારે થઈ ગયું છે તો ઘાસ કાઢી નાખો શું કહ્યું ઘાસ કાઢી નાખો આમ કહીને મોટાભાઈ તો જતા રહ્યા કામ કરનારા માણસો હતા નાના નીલકંઠ હતા થોડી વાર નીલ સોરા ઘનશ્યામ હતા થોડી વાર કામ કર્યું ઘાસ કાઢ્યું પેલા મજૂરો પરસેવે રેપજેપ થઈ ગયા હતા ઘનશ્યામે કહ્યું આ ઘાસ શું કામ કાઢવાનું તો કે આ ઘાસ વધારે થાય તો ચીભડીને બગાડે પણ આ ઘાસ તો કેટલું બધું છે ક્યારે કાઢશું એક કામ કરીએ તો શું ચીભડી કાઢ નાખીએ ઓછી છે ને તો વેલું કામ પતી જશે હવે નોકરો સંમત થાય એમાં નોકરોએ ના પાડી ઘનશ્યામ કે તમે બધા એક બાજુ રહ હું કરી નાખીશ અને ઘનશ્યામ મારે તો વેલા ઉપર વેલા કાઢવા લાગ્યા થોડી વારમાં તો ભગવાન છે ચીભડીના વેલા બધા કાઢી નાખ્યા ઘાસ જાજુ હતું ચીભડીના વેલા ઓછા હતા વાર કેટલી લાગે ચીભડીના વેલા કાઢી નાખ્યા નોકરો દોડતા દોડતા ગયા રામ પ્રતાપજીને વાત કરી કે આ નાના ઘનશ્યામને તમે ક્યાં કામ સોંપ્યું કેમ શું થયું અરે એણે કહ્યું આટલું બધું ઘાસ ક્યારે નીકળે એના કરતા ચીભડીના વેલા ઓછા એ જ કાઢી નાખે તો પાર આવી જાય જલ્દી રામ પ્રતાપજી ઘનશ્યામ મહારાજને બોલાવે ઠપકો આપે ખીજાયા છે ઘનશ્યામ કે મેં એવું કર્યું જ નથી નોકર કે એવું કર્યું છે મેં જોયું છે હવે કોનું માનવું જાણો છો ને વાત એ શું કરે ને કહી ન શકાય ભાભીની વીટી ચોરી જાય મીઠાઈવાળાને ત્યાં વેચી નાખે મીઠાઈની દુકાન ખાલી કરી મિત્રોને ખવડાવી દે અને પછી જાણો છો ને બધી વાત કેવા હું શું માગું છું ભગવાન છે અકળ છે એવી તો અપાર લીલાઓ છે અપાર લીલા ભગવાન અને મોટા પુરુષ જેના હૃદયમાં ભગવાન છે એવા સાધુને આપણી બુદ્ધિથી માપવાને એટલે સાધુનો અપરાધ કરવો સાધુની આગળ બુદ્ધિનું જોર કરવું ને એટલે સાધુનો દ્રોહ કરવો એની આગળ એક જ રસ્તો છે સારું સમજાય તો હા ન સમજાય તો સારું ઘણી વાત એવી હોય મહારાજ એવી એવી લીલાઓ કરતા મુક્તાનંદ સ્વામી બધા સંતો પરસેવે ગુરુજી વચ્ચે કરી હતી ને શ્રીજી મહારાજે એવી લીલા કરી એવી લીલા કરી કે મુક્તાનંદ સ્વામીને ટકોર કરવી પડી મહારાજ તમે આ લીલા કરો છો ને સત્સંગ ઓછો થઈ જશે ભલભલા કંઠી તોડીને જતા રહેશે મહારાજ હવે આ ચરિત્રો બંધ કરો એકાંતમાં બેસાડીને મહારાજને આવી ટકોર કરવી પડી કેવા શું માગું છું ભગવાન અકળ છે નીલકંઠવરની ઉતાવળા ચાલતા થયા ગુરુદેવ પ્રત્યેનો પ્રેમ છે પણ મુક્તાનંદ સ્વામીની મનની મરજી લોપીને નીકળ્યા છે એટલે આવનારા ભક્તોને સમજાવવા માટે આવી તો ઘણી કથાઓ છે મુક્તાનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજે સાહીઠ જેટલા સંતોને સુરત મોકલ્યા એમાં એક સ્વામીને સુરત ગયા પણ મહારાજના દર્શનની એટલી બધી તાલાવેલી લાગી મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી સ્વામી મારે મહારાજના દર્શન કરવા જવું છે દર્શન વિના મારાથી નહીં રહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સાધુરામ જો થોડા દિવસ રોકાઈ ને તો આપણે બધા જવાના જ છે અહીંથી ગઢડા જ જવું છે થોડા દિવસ ધીરે રાખો નહીં સ્વામી મારાથી નહીં રહેવાય મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજની આજ્ઞા છે મહારાજની મરજી છે રોકાવ તો પણ સ્વામીની આજ્ઞા લોપીને ખૂબ આગ્રહ કર્યો સ્વામી સમજાય આજ્ઞા લોપીને એકલા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર જવા નીકળી ગયા દંડવત કર્યા મહારાજે સામું પણ ન જોયું આવો એમ પણ ન ઉભા થઈને ભેટ્યા પણ નહીં એટલા બધા હતાશ થયા આ બાજુ મુક્તાનંદ સ્વામીને નારાજ કર્યા આ બાજુ મહારાજ નારાજ થયા સાધુને સમજાણું નહીં ત્યારે શ્રીજી મહારાજ પાસે રડવા લાગ્યા અને મહારાજે ટકોર કરી સાધુ રામ અમે તો મારા સાધુમાં અખંડ રહ્યા છીએ અમારા સાધુના દર્શન કરો ને એમાં અમારા દર્શન આવી જ જાય પણ તમે અમારા સાધુની આજ્ઞા લોપીને આવ્યા એમાં અમે રાજી કેમ થઈએ અરે આવી તો કેટલી બધી વાતો છે આ પીપલાના નરસિંહ મહેતા રસોઈ આપવા આવે અને શ્રીજી મહારાજ ત્યારે ગઢપુરના મંદિરનું કામ ચાલે મહારાજ કે આ મંદિરના કામમાં વાપરવી છે તમારી સેવા નરસિંહ મહેતાને દુઃખ થાય જે નરસિંહ મહેતાની વાત આપણે સાંભળીએ છીએ કારણ કે મન એવું છે ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ ક્યારેક કોકને તો છેતરી જાય છેતરી જાય ને છેતરી જાય આ કથામાંથી એટલું જ શીખીએ મનનું ધાર્યું છોડવું એ જ સામર્થ્ય એ જ કળા અને એ જ સાચી બુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિ છે સત્સંગમાં કલ્યાણમાં કામ લાગે એવી બુદ્ધિ કઈ મનનું ધાર્યું છોડવું કલ્યાણ માટે કામ લાગે એવું સામર્થ્ય કહ્યું આપણી BMW બાર બીએમડબ્લ્યુ ઘરના આંગણામાં હોય કામ લાગશે અક્ષરધામ સુધી પહોંચાડશે આપણા મોટા મહેલો બેંકના એકાઉન્ટો એ આપણને ભગવાન સુધી નથી લઈ જવાના ભગવાન સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો એ સમજણ કઈ છે મનના વિચારોને ઓળખી એને છોડી દઈએ બસ ભગવાનને ભગવાનના સંત અને ભગવાનના ભક્તની આગળ હાથ જોડી દઈએ પણ વિવેક ગમે તેની આગળ નહીં હ પાછો ખોટો માણસ આપણને ફસાવી જાય ખોટી રીતે દોરી જાય ત્યાં નહીં જ્યાં આપણે નક્કી કર્યું છે કે આ સત્પુરુષ છે મારા જીવનના કર્ણધાર છે મને ભગવાન સુધી પહોંચાડે એવા છે મને મારીને પણ મને રડાવીને પણ મને હસાવીને પણ મને ઉપવાસ કરાવીને પણ મને જમાડીને પણ આ સાધુ મારું કલ્યાણ કરેવા છે એકવાર હા પડી જાય પછી એવા સાધુની આગળ મનનું ધારું છોડવું એ સાચો સત્સંગ છે એ સાચી સમજણ છે આ શાસ્ત્રો દ્વારા આ કથા દ્વારા આટલી સમજણ શીખવાની છે નીલકંઠ વર્ણી બેસી ગયા પૂછવા લાગ્યા હજી કેટલો લાંબો પંથ છે આમ સુખધામ શ્રીહરી ત્યાં બાળકના જેવું ચરિત્ર કરવા લાગ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું વર્ણી હજી તો ગામ ઘણું દૂર છે બ્રહ્મચારી તમે હવે અમે આપને ઉઠાવી લઈએ અને તો જ તુરંત પીપલાણા પહોંચાશે તમે તો થાકી ગયા ત્યારે ધર્મકુમાર ભગવાન શ્રીહરિએ યોગ ધારણા કરીને તીવ્ર વેગથી ચાલવા લાગ્યા યોગ કળામાં પ્રવીણ વર્ણિએ પોતાના શરીરને વાયુના જેવા વેગથી ચલાવ્યું સંતો બધા પાછળ રહી ગયા કોઈ ચાલવામાં તેમને પહોંચી શક્યા નહીં પીપલાણા ગામથી દક્ષિણ દિશામાં ઓજત ગંગા નદી ઘણા જ ઉલ્લાસથી વહેતી હતી તે ઘણી ફાંકડી ઉછળતી અગાધ પાણીથી ભરપૂર હતી જે તેમાં ઉતરે તેને તાણી જતી હતી તેમાં પાણીના મોટા લોઢ ઉછળતા હતા ઘણી જોરદાર ઘુમરીઓ દેખાતી હતી હાથીના સમાન બળવાનને પણ પછાડી દે એવી હતી અવિનાશી ઓજતને કાંઠે પહોંચ્યા અને પોતાના મનમાં વિચાર કર્યો સરજુ જેવી મોટી નદીઓની આગળ આ નદી તો દેખવા માત્ર તુચ્છ લાગે છે તેથી એકલા જ નદીમાં પડ્યા તુરંત પોતે ઘણા જ વિવેકી છે સર્વનું કારણ સહુને તારનારા બળવીર છે એવા શ્રીહરી ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ સીધા સામે કિનારે પહોંચ્યા જોયું થોડીવાર થાકી પણ જાય થોડીવાર પાછા નદી હોય તો નદી પણ એમને નડે નહીં ઘોડા પૂર આવ્યું છે હાથથી તણાય એવું મોટું પૂર છે પણ એ નદીમાં સામે કિનારે નીકળી ગયા ભગવાન છે ને મુક્તાનંદ સ્વામીની આગળ દાસભાવ પણ દેખાડે છે આપણે બધા કેવી રીતે રહેવું એ પણ દેખાડે છે અને સાથે સાથે મુક્તાનંદ સ્વામી વગેરે સાધુઓને પોતાનો પ્રતાપ પોતાનો મહિમા દેખાડી અને પોતાની મૂર્તિમાં જોડે છે બે કામ ભગવાન કરે છે તેમણે અપાર મહેનત કરી ત્યારે જતા જતા માંડ માંડ ધીરે રહીને નદી ઉતરી શક્યા બીજા સંતો સૌ એક સ્થાને ભેગા થયા સ્નાન પૂજા તિલક વગેરે કર્યું પછી મહાન તપસ્વી વર્ણિની જોડે સૌ ગામમાં આવ્યા બસ હવે રામાનંદ સ્વામી સાથેની મુલાકાત થશે અતિ દિવ્ય પ્રસંગ છે પણ ઘણો વિસ્તારથી હજી બાકી છે તો એ પ્રસંગ આપણે આવતીકાલે સાંભળીશું બધા ભક્તોને જણાવવાનું ગુરુજી યુકે ખૂબ સરસ પહોંચી ગયા છે ત્યાં સત્સંગ વિચરણ પણ ચાલુ થઈ ગયું છે આવતીકાલથી જ કેન્ટન હેરોમાં ક્લેરમોન્ટ એવન્યુ ઉપર ખૂબ સરસ હોલ રાખ્યો છે ત્રણ દિવસની અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસની શિબિર છે શિબિર લાઈવ થવાની છે પણ એક્ઝેક્ટ ટાઈમ વોટ્સઅપ મેસેજ દ્વારા આવતીકાલે તમને બધા ભક્તોને જણાવશું કઈ લિંક ઉપર લાઈવ થશે કેવી રીતે લાઈવ થશે પણ ખૂબ જ સરસ સત્સંગ શિબિરનું આયોજન કર્યું છે લોયાધામ યુકે પરિવારના યુવકોએ લોયાધામ યુકે પરિવારના ભક્તોએ પૂજ્ય સુખસ્વામી વગેરે સંતો ઇન્ડિયાથી પણ ત્યાં આવી ગયા છે તૈયારી માટે નિષ્કામસ્વામી ગુરુજીની સાથે ગયા છે નિષ્કામસ્વામી સુખસ્વામી વગેરે સંતો શિબિર પૂરી કરી પાંચ દિવસ પછી અહીંયા પાછા લોહાધામ અમેરિકા આવશે અને ગુરુજી શિબિર પૂરી કરી તુરંત ત્યાંથી ઇન્ડિયા જશે આવી રીતનો કાર્યક્રમ છે बुलो घनस्यां महाराजने जय